રાજસ્થાનમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, તેને લઈ સરકાર દ્વારા 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજસ્થાનમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા 10 મેથી 24 મે સુધી સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમજ રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનની બોર્ડર ઉપર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તો આ તરફ અંબાજી આબુ માર્ગ પર આવેલી રાજસ્થાનની સરહદ છાપરે ચેકપોસ્ટ પર પણ છાપરી પોલીસના જવાનો દ્વારા બંધ કરવામાં આવતા રાજસ્થાન સરહદ છાપરી ચેકપોસ્ટ પર તમામ વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને રાજસ્થાન રોડવેજ એસટી તેમજ ગુજરાત એસટી નિગમને પ્રવેશ આપવામાં આવશે નહીં. જ્યારે કે ખાનગી વાહનોને અતિ આવશ્યકતા હોય અને આરટીપીસીઆર રિપોર્ટ હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. જો આરટીપીસીઆર રિપોર્ટ નહીં હોય તો જ્યાં જાય છે ત્યાં 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. આ ઉપરાંત રાજસ્થાનમાં માલ વાહન ચાલકોને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. જો કે આ રીતે રાજસ્થાન બોર્ડર પર ચુસ્તપણે કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. તેથી આજ દિનાંક 10 તારીખથી 24 તારીખ તક અમારે રાજ્ય રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કર્યા ગયા. મેં યહાં છાપરી બોર્ડર પર લગાવ હું એઝ એ ચેકપોસ્ટ પ્રભારી કે રૂપ મેં યહાં આજ રાજસ્થાન રોડવેજ કી બસે ભી બંધ હૈ ઓર ગુજરાત એસટી કી ભી બસે બંધ હૈ ઓર જો યે દુપહિયા વાહન વાલે ઇધર ઉધર ઘૂમને વાલે ઉનકો ભી યહાં સે વાપિસ બેક કિયા જા રહા હૈ. અન્ય સ્ટેટ સે જો પ્રવાસી આ રહે હૈ उनकी आरटीपीसीआर रिपोर्ट अगर नेगेटिव है तो ही उनको प्रवेश दिया जा रहा है. अगर किसी के पास आरटीपीसीआर रिपोर्ट नेगेटिव नहीं है तो वह जहां जिस गांव में जा रहे हैं वहां उनको 15 दिन के लिए क्वारंटाइन किया जाएगा. और यहां बॉर्डर पर बहुत स्ट्रिक्टनेस बरती गई है. आज एक भी अभी तक गाड़ी की एंट्री नहीं हुई है. हम एंट्री कर रहे हैं उनका नाम पता लिख करके आरटीपीसीआर रिपोर्ट वगैरह है या व्हीकल नंबर वगैरह पूरी डिटेल एंट्री करके आ रहे हैं. आपका नाम? मेरा नाम रेख सिंह इंदा है.